જેવી રીતે આપણે બધા જાણીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે, ધીમે 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 કરતા સંગઠન ખૂબ વિશાળ અને તાકાતવાળું બની રહ્યું છે. ગુજરાતના લોકોમાં એક નવી આશા અને વિશ્વાસનો સંચાર થયો છે. લોકો એમ માને છે કે આ વખતે ચોક્કસ પરિવર્તન આવશે અને આમ આદમી પાર્ટીના માધ્યમથી લોકોને ન્યાય મળશે. ત્યારે વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવા કે વીજળી આંદોલન, પરિવર્તન યાત્રા, ગામડું બેઠક, જનસંવાદ, અનેક પ્રકારના કાર્યક્રમો કરી અને લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી સક્રિય બની છે. અને આમ આદમી પાર્ટીની આ તમામ પ્રવૃત્તિઓ જોઈને, કાર્યક્રમોની સફળતા જોઈને, લોકોમાંથી જે રિસ્પોન્સ મળી રહ્યો છે તે જોઈને ભાજપ પાર્ટી ડરવા લાગી છે. ભાજપના બધા નેતાઓને ડર લાગે છે અને ડરમાં અને ડરમાં ક્યાંક પોલીસનો ઉપયોગ કરે છે, ક્યાંક ગુંડાઓનો ઉપયોગ કરે છે, ક્યાંક જેવી તેવી ભાષાનો ઉપયોગ કરે છે. અને ગઈકાલે તો એમ સમજો કે હદ વટાવી દીધી ભાજપના લોકોએ. ભાવનગરની એક કોલેજની અંદર મહિલા પ્રિન્સિપાલે તમામ વિદ્યાર્થિનીઓને એક લેખિત નોટિસ આપી ભાજપના પેજ પ્રમુખ બનવા માટે. આ ગુજરાતના ઇતિહાસમાં અત્યંત શરમજનક ઘટના છે, એકદમ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી અને લાખો કહેવાતા પેજ પ્રમુખોનું સંગઠન ધરાવતી ભ્રષ્ટ ભાજપ પાર્ટીને એવી રીતે શું જરૂર પડી કે કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓને પેજ પ્રમુખ બનવા માટે નોટિસ આપવામાં આવી? આ દુઃખનો વિષય, મહિલાઓનું અપમાન છે. જ્યાં વાલી પોતે પોતાની દીકરીને ભણવા મોકલે છે કે બેન ભણે, એક સારી ડિગ્રી મેળવે, સારી નોકરી મેળવે અને એનું ભવિષ્ય સારું બને એ માટે ત્યાં ભણવા મોકલે છે, આવા વિદ્યાના ધામ, વિદ્યાના મંદિરની અંદર પણ ભાજપના લોકોએ પોતાની હલકી માનસિકતા ઘુસાડવાનું દુષ્કૃત્ય કર્યું છે. આ નોટિસ આપણી સામે છે, જેમાં પ્રિન્સિપાલ શ્રીમતી ગુહિલ મેડમ, કાર્યકારી આચાર્યએ નોટિસ આપી છે બધી જ વિદ્યાર્થીઓને. આ નચર ગાંધી ભાવ ગાંધી મહિલા કોલેજ ભાવનગર 24 તારીખે આ બધી બહેનોને એવી વિનંતી કરવામાં આવી છે કે પાસપોર્ટ સાઇઝને ફોટો લઈને આવવું. વળી લખ્યું છે ચોખ્ખા શબ્દોમાં, ભાજપ પક્ષમાં પેજ કમિટીના સભ્ય. તો શું આ જે બહેનો છે એ પેજ કમિટીના મેમ્બર બનવા માટે કોલેજે જાય છે? શું આ સરકારી કોલેજો ભાજપના કાર્યકર્તાઓ બનાવવા માટેની ફેક્ટરી છે? અને વિશ્વનું કહેવાતું મોટું સંગઠન હોય તો શા માટે આવી રીતે બહેનોને અપમાનિત કરવી પડે છે? આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. ભ્રષ્ટ ભાજપે અને સીઆર પાટીલે આનો જવાબ આપવો જોઈએ કે આવી તમારી હિંમત કેમ થાય કે સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિનીને તમે ભાજપની પેજ કમિટીની સભ્ય બનવા માટેની નોટિસો આપો? અને જો એટલો જ બધો તમને રસ હોય બહેનોને પેજ કમિટીના સભ્ય બનાવવા માટે, તો હાલમાં ગુજરાત સરકારમાં જેટલા મંત્રી બેઠા છે સૌથી પહેલા એમની દીકરીઓને પેજ કમિટીની સભ્ય બનાવવી જોઈએ, એમની વહુને બનાવવી જોઈએ પેજ કમિટીની સભ્ય, એમના ઘરની બધી જ તે મહિલાઓને પહેલા પેજ કમિટીના સભ્ય બનાવી ગુજરાતના છાપામાં જાહેરાત આપીને પછી જનતાના દીકરીઓ કે બહેનો જોડે આ માંગણી મૂકવી જોઈએ. એમના ઘરના મહિલાઓને મહેલોમાં રહેવાનું, ગરીબોને ભણવાની સ્કૂલ નથી, છતાંય નાની મોટી સ્કૂલ કોલેજોમાં જતા હોય એને તમે પેજ કમિટીના સભ્ય બનાવવા માટે નોટિસ આપો છો? આ ખૂબ જ ખોટું છે. આમ આદમી પાર્ટી આનો સ્ટ્રોંગ વિરોધ કરે છે. ભાવનગરની અંદર પણ આના વિરોધમાં અમે કાર્યક્રમ કરવાના છીએ. અને આ ઘટના દર્શાવે છે કે ભાજપ એક કમજોર પાર્ટી છે. જો ખરેખર એની પાસે મોટું સંગઠન હોત તો આવી નિમ્ન કક્ષાની નોટિસોનો આપવી પડી હોત. ભાજપની આ હરકત બતાવે છે કે એમની પાસે વાસ્તવમાં કોઈ પેજ કમિટી નથી, માત્ર ભ્રષ્ટાચારના રૂપિયા ઉપર શોબાજી અને તાઇફા કરીને વિશ્વની કહેવાતી મોટી પાર્ટી બની છે. અધરવાઇઝ જમીન ઉપર એ લોકો મજબૂત હવે રહ્યા નથી, કેમ કે આમ આદમી પાર્ટીને મજબૂત સમર્થન મળી ગયું છે. થેન્ક યુ. કઈ રીતે વિરોધ કરાશે? એનો અમે લોકતાંત્રિક ઢબે વિરોધ કરીશું. લોકશાહી છે, શાંતિપૂર્ણ રીતે બંધારણમાં જે વિરોધનો અધિકાર મળ્યો છે એ રીતે અમે આ ઘટનાનો વિરોધ કરશું. મહિલાઓના અધિકાર માટે કે આ જે બહેનો ત્યાં ભણવા જાય છે એને આવું તમે કેવી રીતે કહી શકો કે અમારી પાર્ટીના સભ્ય બનવા? આજે તો તમે સ્કૂલની વિદ્યાર્થીઓને સભ્ય બનવાનું કીધું છે, કાલ તો પ્રિન્સિપાલ એવી નોટિસ આપશે કે દરેકે ફરજિયાત ભાજપમાં જ મત આપવો, નહીંતર પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. કાલ તો આવો ઠરાવ લઈને આવશે. આ કોઈ એમની કેવી રીતે એટલી હિંમત થાય? કાલ તો શાળાના, કોલેજના, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને નોટિસો મોકલશે, એમના વાલીઓને નોટિસ મૂકશે કે તમારા બાળકને આ સ્કૂલમાં ભણાવો હોય તો ભાજપને મત આપશો. આ કેવી રીતે ચલાવી લેવાય? આનો તાકાતથી વિરોધ કરવામાં આવશે. અને ભાજપના સીઆર પાટીલે આનો ખુલીને જવાબ આપવો જોઈએ કે આટલી એની હિંમત શું થઈ કે સ્કૂલની વિદ્યાર્થિનીઓને એવું કહેવામાં આવે છે ભાજપના મેમ્બર બનો.
એ તો સ્વૈચ્છિક વસ્તુ છે, એમાં નોટિસ કેવી રીતે આપવાની? જેને મજા આવે, ઈચ્છા હોય, મરજી હોય, ખુશી હોય તો બને, એ વિદ્યાર્થીની પણ બને, એના ફાધર પણ બને, કોઈ પણ બને, પણ એ તો સ્વૈચ્છિક બાબત છે. નોટિસ આપીને કેવી રીતે તમે કોઈને મેમ્બર બનાવશો? ધાક ધમકી મારી આ ખોટું છે. ગોપાલભાઈ, આજે એક વિડીયો વાયરલ થયો છે, હર્ષભાઈ વડની વડવાઈ પર લટકીને જોતા મળ્યા છે, શું કહેશો? એના માટે એટલું જ કેવું છે કે પોલીસ પોતાના ગ્રેડ પે માટે લટકી રહી છે, ગળા ફાંસા ખાવાની તૈયારી કરી છે. કેટલા પોલીસ જવાનો આત્મહત્યા કરી છે, માનસિક તણાવમાં આવીને, બદલીના ટેન્શનમાં આવીને, સસ્પેન્શનના ટેન્શનમાં, પગારના ટેન્શનમાં પોલીસ એક બાજુ ગળા ફાંસે લટકી રહી છે, અને ગૃહમંત્રી વડવાંગડાની જેમ વડવાઈ લટકે છે. આ ગુજરાતનું દુર્ભાગ્ય છે. જ્યાં લટકવાનું છે ત્યાં લટકો, જ્યાં અટકવાનું છે ત્યાં અટકો, તો ગુજરાતનું ભલું થાય. વડની ડાળીઓ લટકવાનું કામ માંદરાઓનું છે, ગૃહમંત્રીનું નથી. ગોપાલભાઈ, આપ મહિલાઓની વાત કરો છો, આપના કેટલાક કાર્યકરો ફેસબુક પર જયારે લાઈવ કરે છે, અપશબ્દોનો પણ વાપરે છે, કેટલું યોગ્ય? કોણ વાપરે છે મને જરાક નામ આપો. તમને નામ પણ આપ્યું, પણ શું કહેશો? જો પણ નામ આપો તો આપણે એને કાઢી મૂકીએ પાર્ટીમાંથી, એમ ઓન સ્ક્રીન કાઢી મૂકીએ. એવો વ્યક્તિને ચલાવી જ ન લે, બિલકુલ ખોટું છે. મહિલાનો ઉલ્લેખ જ નથી કર્યો, પણ શરૂઆત છે હરામી ઓલાદ, જનપ્રતિનિધિ ચૂંટાયેલા છે, તમે કીધું એને ધ્યાને લાવો. બિલકુલ ધ્યાને લાવશું, લેશું, બિલકુલ પગલા લેશું, બિલકુલ પગલા. પ્રિન્સિપલ ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, હવે તમારો વિરોધ સસ્પેન્ડ નથી કર્યા, એને પોતે રાજીનામું આપ્યું છે. પણ એનો મતલબ આ જે સસ્પેન્ડ થઈ ગયા એનો મતલબ આ જે કૃત્ય છે એ માફ થઈ ગયું? આવી રીતે કોઈ દીકરીનો વિરોધ કોની સામે છે? આગળનો વિરોધ ભાજપ સામે છે, ભાજપ સામે. ભાજપના કીધા વગર, ભાજપની મરજી વિરુદ્ધ આ બેને પોતાની મનમરજીથી તો નહીં કીધું હોય. યા તો ભાજપે આ કાર્યકારી ઇન્ચાર્જ જે બેન છે એના ઉપર દબાણ બનાવ્યો છે, યા તો એને કોઈએ સૂચન આપ્યું છે કે આવી નોટિસ કાઢો. તો ભાજપની મરજી વિરુદ્ધ તો આ કામ નહીં થયું હોય, તો ભાજપને એવી રીતે શું જરૂર પડી કે આચાર્યનો દુરુપયોગ કરવો પડ્યો વિદ્યાર્થીનીઓને પાર્ટીમાં જોડવા માટે? તો ભાજપનો વિરોધ કરીશું. કહેવાથી મોટી પાર્ટી છો તો તમારા સંગઠનના ઉપર વિશ્વાસ રાખો, બીજી રીતે વિદ્યાર્થીનીઓને શું કામ પરેશાન કરો છો? ભાજપનો વિરોધ છે. ગોપાલભાઈ, રાજકોટની અંદર અરવિંદ કેજરીવાલે સીઆર પાટીલને કહ્યું કે જો તમારી હિંમત હોય તો તમે મારું નામ લઈને બતાવી દો. એ આખું આખું નિવેદન સીઆર પાટીલે રમૂજમાં લીધું છે, આ શું કહો? બસ એનાથી એટલું જ થઈ શકે એમ છે, રમૂજી માણસ છે. અગાઉના ધંધા એવા છે, હાલમાં એ ધંધો, એનાથી બીજું સિરિયસ વાત થાય એમ નથી. સિરિયસનેસ હોત તો બેરોજગારી ઉપર વાત કરે, ગંભીરતાથી. સિરિયસનેસ હોત તો મોંઘવારી ઉપર વાત કરે. સિરિયસનેસ હોય તો પોલીસના ગ્રેડ પે ઉપર વાત કરે. મજા ક્યાં માણસો છે, મજા નહીં કરે શું કરશે? ગુજરાત અગાઉ માજી બુટલેકર હતા એવું એમણે એમની એફિડેવિટમાં ચૂંટણીમાં લખેલું છે. અગાઉ પોતે દારૂની ગાડીનું પાયલોટિંગ કરતા પકડાયા છે, એવું એફઆઈઆર એમની ઉપર છે, એવું એમણે પોતે પોતાની એફઆઈઆરમાં લખેલું છે. બિલકુલ અમારી રણનીતિ છે કે અમારે આમ આદમી પાર્ટી પોલીસના ગ્રીડ પે ના મુદ્દે આવેદન પત્રો આપ્યા છે. જયારે એ આંદોલન ચાલુ હતું ત્યારે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોમાં પોલીસ અધિકારીને આમ આદમી પાર્ટી આવેદન પત્રો આપ્યા હતા કે પોલીસની માંગણી જે છે યોગ્ય છે, વ્યાજબી છે, ધ્યાને લેવામાં આવે. ઓકે, ચલો, થેન્ક યુ. શું ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા વ્યાપથી અને વધતા પ્રભાવથી ભાજપના આખા ટોળામાં એક ડરનો માહોલ વ્યાપી ગયો છે, અને ડરના મારા ભાજપના લોકો અનેક પ્રકારના નિમ્ન કક્ષાના કૃત્યો કરવા લાગ્યા છે. એવા જ એક નિમ્ન કૃત્ય કાલે ભાવનગરમાં ભાજપના લોકો દ્વારા કરવામાં આવ્યું. ઇન્ચાર્જ પ્રિન્સિપાલ જે સરકારી કોલેજની મહિલા પ્રિન્સિપાલને દબાણ કરવામાં આવ્યું. મહિલા પ્રિન્સિપાલે એક નોટિસ કાઢી અને સ્કૂલની વિદ્યાર્થીનીઓને એવી નોટિસ આપી કે તમામે ભાજપના પેજ કમિટીના સભ્ય બનવાનું. આ એક બહુ દુઃખદ અને શરમજનક ઘટના છે. ભાજપ પાર્ટી આવી રીતે કોઈને નોટિસ આપીને સભ્ય બનવા દબાણ કરી શકે છે. કોઈ પણ પાર્ટીનો સભ્ય માણસ સ્વૈચ્છિક રીતે બની શકે છે, દાબ દબાણ કે ધાક ધમકીથી કે નોટિસથી સભ્ય બનાવવાના હોય નહીં. આજે ભાજપવાળાએ સ્કૂલની વિદ્યાર્થીઓને માત્ર સભ્ય બનવાની નોટિસ આપી છે. આવું ને આવું રહ્યું તો આવતીકાલે તો એવી નોટિસો આપશે કે મત ભાજપને જ આપવા, નહીં તો સ્કૂલમાં નહીં ભણવા દઈએ, યુનિવર્સિટીઓમાં નહીં. તો આ બિલકુલ ખોટું છે. આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે અને ભાવનગરની અંદર પણ અમે ભાજપ પાર્ટીનો વિરોધ કરીશું. ઓકે, હાજી બોલો, ક્યાં ગયા?